अपने आसपास नी बनता घटनाओं ना समाचार जोवा माटे HK 24 न्यूज चैनल लाइक शेयर अने सब्सक्राइब करवानुं भूलशो नहीं। छोटा उदयपुर ना पावे छेड़पुर ने महिलाओं द्वारा प्राथमिक सुविधाओं न मळता ग्राम पंचायत पर करी उग्र रजूआत। छोटा उदयपुर जिला पावी छेड़पुर खाते गाम नी महिलाओं द्वारा प्राथमिक सुविधाओं जेम के पाणी सफाई स्ट्रीट लाइट न मळता छेड़पुर ग्राम पंचायत पर पहुंची अने माटला फोड़ीने उग्र रजूआत करी हती। प्राप्त माहिती अनुसार छेल्ला घणा समयथी पावी छेड़पुरमां ગટરોનું કામ અને ઉભરાતું પાણી ઠેર ઠેર કચરાના ઢગલા અને પીવાનું પાણી ના આવતા ગામની મહિલાઓ પંચાયતનો ઘેરાવો કરી પોતાની રજૂઆત કરી પહોંચી હતી। અત્યારે જણાવી રહ્યા છે કે કેટલાય સમયથી સરપંચને ફોન કરીએ છીએ પરંતુ અમારો ફોન સરપંચ ઉપાડતા નથી, તો અમે રજૂઆત કરીએ તો કોને કરીએ। આજે અમારી રૂબરૂ આવીને રજૂઆત કરવી પડી રહી છે અને અમારા પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો આવનાર સમયમાં ઉપલી કક્ષાએ પણ જઈશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। એમ પાવી છેદપુરની મહિલાઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું, તો આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। રિપોર્ટર આરિફ ખત્રી, પાવી। 3 વર્ષ થયા ઇલેક્શન ને ગયા પણ હજી સુધી સરપંચને અમે લોકો અહીંયા જોયા નથી અને ગામમાં શું સમસ્યા છે એ તો એ લોકોએ કોઈ દિવસ પૂછ્યું જ નથી। આજે અમને શરમ આવે છે કે પ્રધાનમંત્રીની યોજના ચાલે છે જલથી જલ સુધીની અને અમારે પાણી માટે થઈને અહીંયા પંચાયતમાં આવવું પડે છે અને કહેવું પડે છે કે ભાઈ અમને પાણી આપો। છેલ્લા 4 દિવસથી પાણી નથી અને 4 મહિનાથી એક જ પ્રોબ્લેમ, 3 દિવસે પાણી આવે, 4 દિવસે આવે, પાણીનો કોઈ ટાઈમ નક્કી નહીં। આવશે તો 2 કલાક આવશે, નહીં આવે તો 4 દિવસ સુધી પાણી નહીં આપે। અને અમારું કહેવાનું ફક્ત એટલું જ છે કે જ્યારે પણ આપો 1 કલાક આપો પણ રોજ પાણી આપો। આ 2 કલાક પાણી આપે છે, પાણીનો વ્યય થાય છે અને ટાઈમસર કોઈ પાણી આવતું નથી। એટલે અમારી સરપંચશ્રીને એટલું જ કહેવાનું કે એક વખત તમે અહીંયા ગામડામાં આવીને રો, કઈ રીતે રહેવાય છે પાણી વગર અને તમારા ઘરનો જે બોર છે ને બંધ કરાવે પછી ખબર પડે કે કઈ રીતે રહેવાય છે। અને બીજું એ કહેવાનું કે એમને એવી દલીલ હોય છે કાયમ માટે એમ કે અમે લોકોએ બધાને બોર કરી આપ્યા છે। સાચી વાત છે, બોર કરી આપ્યા છે, અમે ના નથી પાડતા પણ બોર અહીંયા એક ઘરે છે, સામેના ઘરે લઈ જવું હોય પાણી તો નથી, તો એનો પ્રશ્નનો ઉકેલ બી તમારે લાવવો પડે ને। આજે પ્રધાનમંત્રીની યોજના છે અને એમાંથી તમારે બધાને આપવાનું છે, તમારા ઘરનું તો તમારે કશું આપવાનું જ નથી। એટલે મહેરબાની કરીને પાણીની વ્યવસ્થા કરી આપો તો વધારે સારું કે આનાથી આગળ અમારે જવું ના પડે। અમે આજે તલાટી સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ, હવે ક્યારેક થાય છે પાણીનો પ્રશ્ન તો ઠીક છે કે એ છે પણ કચરાનો પ્રશ્ન છે, કચરાવાળા બેન આવતા નથી, કચરો લેવાવાળા આવતા નથી, ટ્રેક્ટરવાળા એ છેલ્લા 3-4 અઠવાડિયાથી આવે છે કચરો લેવા માટે, બાકી આવતા જ નહોતા આટલા દિવસ। આજે રજૂઆત તલાટી સાહેબને કરી, તલાટી સાહેબે શું કીધું? કરી જોઈએ છીએ તમારા લોકોનો શું પ્રોબ્લેમ છે, એમનો તો કાયમ સરકારવાળાનો તો આજ પ્રશ્ન આજ જવાબ હોય છે ને કાયમ માટે, ઈ આજે બધાને ખબર છે કે સરકારમાં આજ જવાબ મળે છે, જોઈ લેશું શું થાય છે પછી એની તો હવે નિરાકરણ જ્યારે આવે ત્યારે, ત્યાં સુધી તો અમારે પાણી વગર રહેવાનું જ છે। સરપંચને આગળ શું કહેવા માંગો છો તમે? સરપંચને ઘણું બધું કહી દીધું જો સમજે તો। શું નામ છે તમારું સરપંચ? નેન્સીબેન। આપનું નામ? પ્રિયંકા। આજરોજ જેતપુર ગ્રામ પંચાયત વિસ્તારના બસ સ્ટેન્ડ વિસ્તારની મહિલાઓ પાણી અપૂરતું આવે છે, અનિયમિત છોડે છે, એ બાબત હલ્લાબોલ ઓફિસમાં આવીને કર્યો છે, એની અમે નોંધ લઈને સ્થળ સ્થિતિ ચકાસીને કયા કારણથી અનિયમિત પાણી આવે છે એને અમે જાણીને એને નિયમિત કરી આપીશું, ખાતરી આપીએ છીએ, તલાટી કમંત્રી જતપુર।